હેલો સ્ટુડન્ટ્સ એમ મિત્રો વેલકમ કુમર્થ અંકલ તો ઘણા ટાઈમથી મિત્રો બધાની કોમેન્ટ આવતી હોય છે કે ગુજરાત યુનિવર્સિટી અથવા કોઈપણ યુનિવર્સિટી માટે બીએ બીકોમ વગેરે કોર્સિસ માટે જે બુક્સ આવે છે તેને ઓનલાઈન પીડીએફ ફોર્મમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ આપણે ફ્રીમાં ઇન્ટરનેટ ઉપરથી મિત્રો તો એની એક સર વાસ્તવિકતા એ છે મિત્રો કે ગુજરાત યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્યની કોઈપણ યુનિવર્સિટી માટેની જે બુકો આવે છે તેની ઓનલાઈન પીડીએફ કોઈપણ મીડિયમ માટે મિત્રો ઇન્ટરનેટ ઉપર અવેલેબલ નથી હું તમને તેનું કારણ બતાવું મિત્રો ગુજરાતમાં બે પ્રકાશન આવે છે એક સુધીર કે ઇંગ્લિશ મીડિયમ માટે બીજું બી એસ શાહ ગુજરાત મીડિયમ માટે મિત્રો હવે આ બે પ્રકાશનની બુકો તમારી કોલેજમાં પ્રોફેસર દ્વારા રેફરન્સમાં આપવામાં આવે છે તો તમારે જો પ્રોફેશનની સાથે સાથે ભણવું હોય અથવા તો તમારું જે પેપર નીકળે છે આપણું તે પેપર પણ બી એસ સા અને સુધીમાંથી નીકળે છે તો તેના માટે તમારે બી એસ સા અને સુધીની બૂક લેવી ખૂબ જ જરૂરી છે બીજી કોઈ બુક લેવી અન્યથા તમને ના લઈ શકો તમે ઓનલાઈન પીડીએફ પણ ના લઈ શકો મિત્રો હવે હું તો ગુજરાત મીડિયમની વાત કરું છું પીડીએફમાં બુકો તો ગુજરાતી મીડિયમ માટે તો મિત્રો જે બી એસ પ્રકાશન આવે છે તેના સિવાય કોઈ સ્ટોર તો જ નથી મિત્રો તમે સમજી શકો છો એક સમય તો ઇંગ્લિશની વાત કરીએ આપણે તો ઇંગ્લિશ મીડિયમ મિત્રો શું કન્ટેન્ટ સેમ આવે આઉટ ઓફ સ્ટ્રીમ બધોનું તો એમાં તમને ઓનલાઈન પીડીએફ મળી રહે કોઈ બીજી યુનિવર્સિટીની બુકોની ન્યા કોઈ બીજા પ્રકાશનની પરંતુ એમાં કેવું થશે કે તમારી કોલેજના પ્રોફેસર શ્રી પ્રકાશન રિફર કરતા હશે અને તમારી સાથે પાસે બીજા કોઈ પ્રકાશની બુક હશે તો તેનાથી તમારે ભણવામાં ઇન્ટરપડ ડિસ્ટર્બ થશે મિત્રો તો ગુજરાત યુનિવર્સિટી પણ યુનિવર્સિટી માટે ઓનલાઈન બુકની પીડીએફ મિત્રો માર્કેટમાં અવેલેબલ નથી મિત્રો મેં આગળ વિડીયો અપલોડ કર્યો હતો પરંતુ એ વિડીયો આપણે ઇંગ્લિશ મીડિયમની બુક હતી અને એ ઇંગ્લિશની બુક સુધરી નહોતી મિત્રો મેં વિડીયોમાં કહ્યું પણ છે મિત્રો એ બુક દિલ્હી યુનિવર્સિટીની હતી પરંતુ મિત્રો સિલેબસ અને કન્ટેન્ટ સેમ નહીં પણ લોચો એ થાય મિત્રો અહીંયા પ્રોબ્લેમ એ થાય આપણને કે આપણી કોલેજો સુધરી પ્રકાશન ફરક કરે ઇંગ્લિશ મીડિયમમાં માટે અને આપણી પાસે બીજું પ્રકાશનો હોય સમજી શકો છો તમે એટલે આપણે આપણો સો સો ટકા આપી ના આપી શકીએ મિત્રો અને ગુજરાત ડી માટે તો કોઈ ચાન્સીસ જ નહીં ઓનલાઈન બુકની પીડીએફ અપલોડ થવાના મિત્રો મિત્રો એ ચાન્સીસ એ થાય કે આપ જે સુધી પ્રકાશન અને બીએસઆ પ્રકાશન છે તેમનો કોન્ટેક્ટ કરો અને તે જ તમને ઓનલાઈન ઉપલબ્ધ કરાવે પીડીએફ કે ભાઈ જે ઓફલાઈન જે પૈસા આપો છો ત્યાંથી અડધા પૈસા અથવા જે પૈસા થાય તો મિત્રો તમારે શક્ય બને એમ તો વાત રહી બુકની તો કોઈની પણ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એવી નહીં હોય કે બુક પચેસ નાખી કરીશું મિત્રો અને શું કરવાનું હોય એમાં એક વખત બુક લીધાની સેમ વનની તો જ્યારે સેમ ટુની બુક લો ત્યારે સેમ વનની બુક તમે પાછી આપી દો અને એના અડધા પૈસા મળશે અને બીજા અડધા તમે અંદર ઉમેરશો એટલે તમને નવી સેમ ટુની બુક તમને મળી જશે મિત્રો એને મૂળ તમારે પ્રોપરલી ખાલી જે આપણે એકાઉન્ટની જે બુક આવે છે એ જ તમારે ન્યૂલી એડિશ લેવાની હોય છે બાકી બધી બુકો તમે જૂની લઈ શકો છો એમાં કોઈ જ વાંધો નથી મિત્રો તો યસ મિત્રો આવું વર્ક કરો ટૂંકમાં પીડીએફ બુકની ફ્રી ક્યાંય પણ અવેલેબલ નથી આપણી યુનિવર્સિટીઓ માટે આ એક કડી વાર્ત છે મિત્રો ત્યાં પાસે ખોટો ટાઈમ અગાડશો અને કોઈ પણ વિડીયો જોશો નહીં મિત્રો આપણે પણ આગળ વિડીયો અપલોડ કરેલા છે એમાં પણ મેં જણાવેલ છે મિત્રો તો યસ થેન્ક ફોર સપોર્ટ એન્ડ લવ મિત્રો અન્ય કોઈ તમારી જો કોઈ જાણકારી જોતી હોય તો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો રિલેટેડ એન્ડ યસ ડુ ફોલો અર્સ ઓન ઇન્સ્ટાગ્રામ એન્ડ ટેલિગ્રામમાં મિત્રો અપડેટ લેવા માટે તમે અમને ફોલો કરી શકો છો ગુજરાત યુનિવર્સિટીની અને દરેક યુનિવર્સિટીની અપડેટ એન્ડ ઓલ રિક્રુટમેન્ટ અપડેટ્સ તો થેન્ક ફોર સપોર્ટ એન્ડ લવ